જેતપુર જામ કંડોરણા વિધાનસભાની ચૂંટણીની પ્રથમ મીટિંગ કરતા રવિ આંબલિયા, મંત્રી જયેશભાઈ રાદડિયા અને સાંસદ વિઠ્ઠલભાઈના હોમપીચ સમાન તેમના ગામ જામ કંડોરણામાં ગુપ્ત કોંગ્રેસના આગેવાનો અને મુખ્ય કાર્યકર્તાઓની સાથે આગામી ધારાસભાની 2017ની ચૂંટણીલક્ષી અને કોંગ્રેસ તરફી ઉમેદવારી કરવાની અને તૈયારીના ભાગરૂપે રવિભાઈ આંબલિયાએ પોતાની કાર્યક્ષમતાનો પરિચય આપતા હોય તેમ જામ કંડોરણામાં કામ કરવાનો અને પોતાની આગવી ઓળખ મુજબ તેઓ પોતાની કામગીરી માટે અને પ્રજાની મુશ્કેલીઓ જાણવા માટે પોતે ધારાસભ્ય બન્યા બાદ શું કરી શકશે તે પોતાની વાત લોકો સુધી પહોંચાડવા જેતપુર જામ કંડોરણા વિધાનસભા મત વિસ્તારનો પ્રવાસ કરવાનો પ્રારંભ કર્યો હતો. રવિભાઈ પોતે જેતપુર જામ કંડોરણામાં સેવાકીય પ્રવૃત્તિઓમાં દાનવીર ભામાશા જેવું નામ ધરાવે છે અને કોઈપણ વિવાદો વગર અને પોતાના બિઝનેસમાં દેશ નહીં પરદેશના 40 દેશોમાં ઉદ્યોગોમાં જેતપુરનું નામ વિદેશોમાં પણ રોશન કરે છે. તેમ છતાં અભિમાન વગર નિરાભિમાની હસમુખ સ્વભાવને કારણે દરેક સમાજમાં તેમની લોકજાહના ખૂબ જ મોટી છે. તેમની રાજકારણમાં એન્ટ્રીથી પણ સત્તાધારી પાર્ટીએ પોતાની ચૂંટણીની વ્યૂહરચના કેમ કરવી તેના ભાગ સ્વરૂપે લોકસંપર્કમાં રહેવા ચાલુ કરી દેવો પડ્યો છે. ત્યારે આગામી વિધાનસભામાં બંને બાજુ ધડખમ ઉમેદવારીને લીધે આ સીટમાં વિજેતાનો તાજ કોણ પહેરે છે એ તો સમય આવીએ જ જાણી શકાય એમ છે. અને જેતપુર પંથકના લોકો હાલમાં પરિવર્તનના મૂડમાં હોય તેવા અનેક પ્રજાની સમસ્યાઓથી અનુમાન લગાવી શકાય છે. આજરોજ કંડોરણા તાલુકામાં કંડોરણામાં ગામ કંડોરણામાં એક મીટિંગ રાખેલી 2017ની આગામી ચૂંટણીને લગતીને અને ઘણા બધા કંડોરણા ગામમાંથી અને ગ્રામ્યમાંથી લોકો પધારેલા હતા. બધા સાથે ફેસ ટુ ફેસ મીટિંગ કરેલી છે અને આગામી ચૂંટણી માટેની જોરશોરથી અમે લોકોએ સાથે મળી અને તૈયારીના એક ભાગરૂપે આયોજન કરેલ છે. અને આગળ જોતાં એવું લાગે છે કે કંડોરણામાંથી ઘણો સાથ સહકાર અને કંડોરણા ગ્રામ્યમાંથી પણ ઘણો સાથ સહકાર મળશે એવી મને આશા છે. અને બહુ સારા પ્રમાણમાં લોકો આવ્યા છે આજે ગ્રામ્યમાંથી અને કંડોરણામાંથી. 2017ની ચૂંટણી અમે પૂરી તાકાતથી બધી રીતે સક્ષમ છે અને અમારી જીત પાકી છે. કિશોર મારુણ, રિપોર્ટ, જેતપુર.